કોર્પોરેશન વિભાગ સક્રિય થયું છે. કેરીનો રસ બનાવીને વેચાણ કરતા એકમોની તપાસ થઈ રહી છે. રસ બનાવવા કેવી રીતે કેરીનો ઉપયોગ થાય છે તેનું પણ નિરીક્ષણ થઈ રહ્યું છે. રસમાં કોઈ એસેન્સ કે ચાસણી મિક્સ કર્યા છે કે નહીં તેની તપાસ થઈ રહી છે. કેરીના રસના નમૂનાને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાશે. કેરીના રસ બનાવતા કારખાનામાં પણ એએમસીનું ચેકિંગ છે. ઉનાળામાં મોટા પ્રમાણમાં ડેરી પાર્લર પણ થાય કેરીનું વેચાણ થાય છે. હવે તપાસ પણ હાથ ધરાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જે રીતે પાણીજન્ય રોગો ફેલાઈ રહ્યા છે તેને કારણે અનેક એવા ફૂડ એકમો છે તેના ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયા ઉપરાંત તે જે એકમ છે તેમાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. એક મિલ્કશેક એટલે કે કેરીનો રસ બનાવતી આ કંપનીનું કારખાનું છે કે જ્યાં મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો જોવા મળી રહ્યો છે. કયા પ્રકારની કેરી છે તેની ચકાસણી કરવામાં આવી છે. કઈ રીતે કેરીમાંથી રસ બને છે અને તેમાં કયા પ્રકારના ફૂડ કલરનો ઉપયોગ થાય છે તેની પણ તંત્રએ ચકાસણી કરીને જરૂરી સેમ્પલ પણ લીધા. આપણી સાથે જોડાયા છે દીપકભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું. દીપકભાઈ, કયા પ્રકારની કાર્યવાહી આજે અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધરી છે? અમો પહેલાં જે મેન્યુફેક્ચર હોય મેંગો મિલ્કશેક બનાવતી પેઢી ત્યાં જઈએ છીએ. એની કેરી જોઈએ છે, કેરીની ગુણવત્તા જોઈએ છે. એ ગુણવત્તા જોયા પછી એ કઈ રીતના રસ બનાવે છે એ જોઈએ છે. કયો કલર વાપરે છે, ફૂડ કલર વાપરે છે કે નેચરલ ફૂડ કલર વાપરે છે એ જોયા બાદ એનું સેમ્પલિંગ કરવામાં આવે છે અને એ સેમ્પલિંગ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. આજે જે એકમની મુલાકાત લીધી એમાં શું સામે આવ્યું અત્યાર સુધી? આજે તમે જે એકમની મુલાકાત લીધી અહીંયા અત્યારે શું સામે આવ્યું છે? આમાં એ લોકો સારામાં સારી કેરી વાપરી છે અને એનો રસ બનાવેલો છે અને એ રસ એ લોકો કોલ્ડ ચેન મેન્ટેનમાં રાખે છે અને જરૂર જણાય એ પ્રમાણે ગ્રાહકોને એ લોકો સપ્લાય કરતા રહેલા છે. એટલે અહીંયા એવું કંઈક શંકાસ્પદ આજની તારીખમાં લાગ્યું નથી. બીજા કોઈ એકમો પર તપાસ થઈ ખરી? ના, આજે આ એકમ જ લીધો છે. પછી બીજા દિવસે હવે નવા એકમોની મુલાકાત લેવામાં આવશે. તમે જોયું કે આ હતા ફૂડ સેફ્ટી ઓફિસર અમદાવાદ મહાનગરપાલિકાના દીપકભાઈ પટેલ, કે જેમનું કહેવું છે કે જે કેરી વપરાય છે તે સારી ગુણવત્તાની વપરાય છે, જે ફૂડ કલર છે તે પણ સારી ગુણવત્તાનો છે અને જે કેરીનો રસ તૈયાર થયો છે તે કોલ્ડ ચેન મેન્ટેન કરતા જે સ્ટોરેજ છે તેમાં રાખવામાં આવ્યું છે. એટલે કોઈપણ પ્રકારની ગેરરીતિ અહીંયા જોવા મળેલ નથી અને જે રસ છે તેનું સેમ્પલ પણ તેનું લીધું છે અને આગામી દિવસમાં તેનો રિપોર્ટ પણ આવશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.